મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે આ પાંચ જે વિધાનસભાના જે રાજ્યોની ચૂંટણી છે તેમાં કહી શકાય કે મહદઅંશે કોંગ્રેસને એક પ્રકારે સફળતા મળી હોય તેવું લાગે છે. કારણ કે રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે 1998 પછી દર પાંચ વર્ષે એકવાર ભાજપ એકવાર કોંગ્રેસ તેવી રીતે સત્તા પરિવર્તન થતું હોય છે, ત્યારે ફરી એકવાર એ જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળે છે. રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો કુલ મળીને જે 200 સીટો હતી તેમાંથી 199 સીટ ઉપર મતદાન થયું હતું અને જે પ્રમાણે અત્યારે ટ્રેન્ડ વલણ ચાલી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અત્યારે 72 સીટ ઉપર આગળ ચાલી રહી છે, તો કોંગ્રેસ છે તે 102 સીટ ઉપર કોંગ્રેસ અને તેના એલાયન્સ આગળ ચાલી રહ્યા છે. અપક્ષ અન્યના ફાળે 25 સીટો, એટલે કહી શકાય કે કોંગ્રેસ અત્યારે મજબૂત દાવેદાર તરીકે રાજસ્થાનમાં ઉભરી રહી છે. અને જે પ્રમાણે જે કેટલાક એક્ઝિટ પોલના આંકડા હતા તેમાં પણ સ્પષ્ટ લાગતું હતું કે કોંગ્રેસ છે તે ટક્કર આપશે ભારતીય જનતા પાર્ટીને, તેવું જ ચિત્ર અત્યારે રાજસ્થાનમાં જોવા મળી રહ્યું છે. સૌથી મહત્વનું અને રસપ્રદ જે મામલો છે તે એ છે કે તેલંગાણામાં જે 119 સીટો છે તેમાં TRS છે તે 85 સીટો સાથે સૌથી આગળ છે. તો કોંગ્રેસ અને તેની સાથે જે તેલુગુ દેશમ પાર્ટીનું જે એલાયન્સ હતું તેને માત્ર 21 સીટ, તો ભારતીય જનતા પાર્ટીએ માત્ર 3 સીટોથી જ સંતોષ માનવો પડે તેવી સ્થિતિ છે. જે પ્રમાણે આ રુઝાન આવી રહ્યા છે અપક્ષને ફાળે કુલ 10 સીટ, એટલે કહી શકાય કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ ફરી એકવાર જંગી મેજોરિટી સાથે કહી શકાય, લગભગ આપણે કહી શકાય કે 3/4 મેજોરિટી સાથે સત્તા પ્રાપ્ત કરે તેવા ચિહ્નો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આગળ જો વાત કરવામાં આવે છત્તીસગઢની, તો છત્તીસગઢની જે 90 સીટો હતી તેમાં પણ કદાચ કહી શકાય કે પહેલી વાર એવું બન્યું છે કે એક્ઝિટ પોલના જે આંકડા છે તે મોટા ભાગે ખોટા સાબિત થઈ રહ્યા છે. કારણ કે છત્તીસગઢે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય, કારણ કે જે પ્રમાણે રમણસિંહની જે વિકાસ ગાથાની વાત ચાલતી હતી ને જે પ્રમાણે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા તે અનુસાર જો વાત કરવામાં આવે તો હાલ ભારતીય જનતા પાર્ટી માત્ર 17 સીટ ઉપર આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ 66 સીટ ઉપર ચાલી રહી છે, નહીં પરંતુ દોડી રહી છે તેમ કહી શકાય તેવી આ સ્પષ્ટ બહુમતીવાળી સરકાર છે તે છત્તીસગઢમાં કોંગ્રેસ દ્વારા રચાશે તેમાં કોઈ જ બેમત નથી. ઉલ્લેખનીય છે કે રાયપુર શહેરનો જે વિકાસ કરવામાં આવ્યો હતો પરંતુ છત્તીસગઢના કેટલાક જે મુદ્દા છે, ખાસ કરીને ખેડૂતોના મુદ્દા, બેરોજગારીના મુદ્દા, નક્સલવાદ પ્રભાવિત વિસ્તારના જે મુદ્દા છે તેની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને જે સફળતા મળવી જોઈએ તે નથી મળી અને ક્યાંક જે લોક કાર્યો કર્યા હતા, વિકાસ કાર્યો કર્યા હતા એ કદાચ જનતા સુધી નથી પહોંચ્યા તેવું સ્પષ્ટ છત્તીસગઢના પરિણામ પરથી લાગી રહ્યું છે. મધ્યપ્રદેશની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બિલકુલ પેરેલલ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી છે તે 114 સીટ ઉપર આગળ છે, કોંગ્રેસ છે તે 106 સીટ ઉપર કોંગ્રેસ અને એલાયન્સ આગળ છે, અપક્ષ છે તે 10 સીટ ઉપર આગળ છે. એટલે કહી શકાય કે કાંટાની ટક્કરનો મુકાબલો અત્યારે મધ્યપ્રદેશમાં જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી સંપૂર્ણ પરિણામ જાહેર ના થઈ શકે ત્યાં સુધી ત્યાં ભાજપ કે પછી કોંગ્રેસ સત્તા ઉપર આવશે કે પછી જોડતોડની રાજનીતિથી સત્તા ઉપર કયો પક્ષ આવશે તે પણ એક મહત્વનો વિષય બની રહેશે. મહત્વપૂર્ણ છે કે ત્યાં પણ જો વાત કરવામાં આવે તો છેલ્લી 3 ટર્મથી જે પ્રમાણે શિવરાજસિંહની સરકાર હતી અત્યારે ફરી એકવાર કદાચ પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન, તે કદાચ થોડા સમય થોડા કલાક માટે હજુ રાહ જોવી પડશે. અને સૌથી મહત્વનું જે પરિણામ છે તે છે મિઝોરમ નોર્થ ઈસ્ટની જે આ સીટ છે તેને આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ, એટલા માટે કારણ કે લગભગ 80% વસ્તી છે તે ખ્રિસ્તી વસ્તી છે અને તે મિઝોરમનું જે પરિણામ છે તે પણ આંચકારૂપ છે. કુલ મળીને 40 સીટ છે તે મિઝોરમની છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને નામ ખાવા પૂરતી કે સમ ખાવા પૂરતી કહી શકાય તેવી એક સીટ પ્રાપ્ત થઈ છે. કોંગ્રેસને 6 અને સૌથી વધારે સીટ મિઝો નેશનલ ફ્રન્ટની લગભગ 25 સીટ ઉપરથી અત્યારે આગળ ચાલી રહી છે, એટલે ત્યાં પણ સ્પષ્ટ બહુમતીના સંકેત છે. કારણ કે જે પ્રમાણે 40માંથી 25 સીટ મિઝો નેશનલ ફ્રન્ટના ફાળે આવે છે તે જ બતાવે છે કે હવે તેમની સરકાર રચાવા જઈ રહી છે. એટલે બે જે પાંચ રાજ્યોની ચૂંટણી છે તેમાંથી બે રાજ્યો એવા છે અને તે બે રાજ્યો એટલે તેલંગાણા અને મિઝોરમ કે જ્યાં સ્થાનિક પાર્ટી છે એ સ્થાનિક પાર્ટી પૂર્ણ બહુમતીથી આગળ આવી રહી છે. કોઈ પણ લોકોના ટેકાની તેને જરૂર નથી તેવું સ્પષ્ટ કહી શકાય, કારણ કે નથી કોંગ્રેસ કે નથી
ભારતીય જનતા પાર્ટી પોતાનું સ્થાન ત્યાં જમાવી શકી, ત્યારે કોંગ્રેસ માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે દેશનું સૌથી મોટું રાજ્ય એટલે કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. તો જે પ્રમાણે આપણે આ ચર્ચા ચાલી રહી છે, ફરી એકવાર આજે ચર્ચા છે તેનો દોર આપણે આગળ વધારીએ ત્યારે કિશોર અંજારી આપણી સાથે છે, જાણીતા રાજકીય વિશ્લેષક. કિશોરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સાથે જ હેમાંગભાઈ રાવલ, નેતા કોંગ્રેસ આપણી સાથે છે. સૌથી પહેલાં હેમાંગભાઈ, આપની પાસે આવવા માંગીશ કે કહી શકાય કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક મજબૂત દાવેદારી સાથે કોંગ્રેસ ફરી એકવાર આગળ આવી રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ક્યાંક એવું માનવામાં આવે છે કે વિકાસનો જે ફુગ્ગો હતો તે હવે ફૂટી ગયો છે, અને અત્યાર સુધી જે કહેવામાં આવતું હતું કે આ સેમિફાઇનલ છે, ફાઇનલ એ લોકસભાની ચૂંટણી ગણાય છે, ત્યારે સેમિફાઇનલમાં આપે બહુ સારો સ્કોર કર્યો છે, શું કહેશો? સ્કોરની વાત બિલકુલ આપની સાચી છે, પરંતુ આ સ્કોર છે એ જનતાનો જનાદેશ છે, અને જનતા જે છે, દેશની જનતા અને દેશની પ્રજા જે છે, એ દેશની પ્રજા એ ઠાલા વચનો ઉપર એક વખત 2014માં નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપને સરકાર તો સોંપી દીધી, પરંતુ ત્યારબાદ જે પ્રજાને અનુભવ થયા, ચાહે 2 કરોડ નોકરીઓની વાત હોય કે 15 લાખની ખાતામાં આવવાની વાત હોય, કાળા નાણાંની વાત હોય, કે પછી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની વાત હોય, આ બધામાંથી પ્રજાને મોહભંગ થયો. અને જે મોહભંગ થયો છે, હકીકતમાં આ ટ્રેન્ડ જે છે નેહલભાઈ, એ ટ્રેન્ડ અત્યારે તો ચાલુ જ છે, પરંતુ વચ્ચે કેટલાક મોટા રાજ્યો એ ભાજપની જોડે એક યા બીજી રીતે જોડાતા એક એવો અપપ્રચાર કરવામાં આવ્યો કે ભાઈ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ઘણા બધા રાજ્યો અથવા તો ઘણા બધા સીટો જે છે એ ભાજપ વારંવાર જીતી રહી છે. પરંતુ હકીકતની અંદર, દેશની અંદર જ્યારે મારી જોડે આંકડા છે, તો 27 પેટા ચૂંટણી 2014 પછી થઈ, એની અંદર હું એમ નથી કહેતો કે બધી કોંગ્રેસ જીતી, પરંતુ ભાજપ માત્ર 5 જ પેટા ચૂંટણીની અંદર જીત્યું છે, અને 22 સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટી હારેલું છે. આની અંદર કેટલીક પ્રતિષ્ઠિત સીટો હોય કે ભાઈ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ એમની જે ગોરખપુરની સીટ હતી એ સીટ જે છે એ પણ હારી ગયા. એમણે હિન્દુ મુસ્લિમના દંગા કરાવવા માટે કેરાનાની અંદર એક લેબોરેટરી ટેસ્ટ કર્યો, એની પણ એ સીટ હારી ગયા. ઘણી બધી આવી પ્રતિષ્ઠિત જંગ છે એ પણ તેઓ હારી ગયા છે. અને એની સાથે સાથે અત્યારે રાજ્યોની વાત કરીએ તો એટલા બધા રાજ્યો જે છે જે ભાજપની સરકાર નથી, ચાહે દિલ્હી હોય, ચાહે બિહાર હોય, ચાહે મણિપુર હોય, ગોવા, પંજાબ, કર્ણાટક, બંગાળ, ઓરિસ્સા, જમ્મુ કાશ્મીર, મેઘાલય, પોન્ડિચેરી, કેરેલા, તમિલનાડુ, અને એની અંદર હવે આ બીજા 3 સ્ટેટ જે મહત્વના સ્ટેટ છે કે જેની અંદર પહેલા ભાજપની સરકાર હતી. આપણે વાત કરીએ રાજસ્થાનની, તો રાજસ્થાનને 163 સીટો આપેલી. ચલો બિલકુલ, અહીંયા રાજસ્થાનની જે પ્રમાણે આપ વાત કરો છો હેમાંગભાઈ, આ મુદ્દા પર આપણે આગળ પણ આવીએ છીએ, પણ મહત્વનો સવાલ એ છે કે રાજસ્થાનમાં આ વખતે કોંગ્રેસ મજબૂત દાવેદારી સાથે આગળ વધી રહી છે, ત્યારે ક્યાંક ગુજરાતમાં પણ તેને લઈને, કારણ કે ગુજરાતની પણ જો વાત કરવામાં આવે તો મારવાડી લોકોની સંખ્યા રાજસ્થાની લોકોની સંખ્યા ખૂબ જ બહોળા પ્રમાણમાં છે, ત્યારે કમલમ ખાતે અત્યારે કેવો આનંદ કે જશ્નનો માહોલ છે કે ક્યાં પછી ખરેખર ખુશી છે કે ગમ છે તે આપણે જાણવું છે, અને તે માટે દેવાંગ પ્રજાપતિ આપણા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે. દેવાંગ, મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજસ્થાનમાં જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ એક સારી મેજોરિટી સાથે, સ્પષ્ટ બહુમતી સાથે આગળ વધી રહેતી હોય તેવા સંકેતો પ્રાપ્ત થયા છે, તો મધ્યપ્રદેશમાં કદાચ કોંગ્રેસ આવે કે ભાજપ આવે પરંતુ અપક્ષનો સહારો લેવો પડે, ત્યારે કમલમ ખાતે અત્યારે કેવો માહોલ છે? જી નિહલ, જે રીતે વાત કરીએ કે આજે વહેલી સવારથી જ 5 રાજ્યોના વિધાનસભાના ઇલેક્શનને લઈને કાઉન્ટિંગ થઈ રહ્યું છે. વહેલી સવારથી વાત કરી તો ક્યાંક ને ક્યાંક રાજસ્થાનની વાત કરીએ, છત્તીસગઢની વાત કરીએ, મિઝોરમની કે તમે એ તેલંગાણા કે મધ્યપ્રદેશ, વહેલી સવારથી જ જ્યારે કાઉન્ટિંગ શરૂ થઈ ગયું ત્યાંથી જ કોંગ્રેસ આગળ પડતી જોવા મળી રહી છે, ભાજપને ક્યાંક ને ક્યાંક પીછેહઠ જોવા મળી રહી છે. ત્યાંથી વહેલી સવારથી આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે કોંગ્રેસ કમલમની અંદર, ગાંધીનગર કમલમની અંદર વહેલી સવારથી જ કોઈ પણ ભાજપના નેતાઓની અવરજવર જોવા નથી મળી રહી. દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વહેલી સવારથી જ કમલમમાં કોઈ જ પ્રકારની વીવીઆઈપી મૂવમેન્ટ જોવા નથી મળી રહી, કોઈ પણ પ્રકારના
પ્રવક્તા પણ હાલમાં તમે હાજર નથી, એટલે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે કે છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢમાં જ્યારે ભાજપને વિશ્વાસ હતો કે છેલ્લા 15 વર્ષથી છત્તીસગઢની અંદર ભાજપની સરકાર હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક છત્તીસગઢની અંદર ભાજપનો સફાયો જોવા મળી રહ્યો છે. બીજી વાત કરીએ કે જ્યારે રાજસ્થાનની અંદર રાજસ્થાનમાં પણ વસુંધરા રાજેની સરકાર જે હતી તો વસુંધરા રાજેની સરકારને પાડીને જ્યારે હવે કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ભાજપ ચોક્કસપણે આગળ જોવા મળી છે, પરંતુ બહુમતી નથી જોવા મળી રહી. વાત કરીએ કે અન્યની તો જે કહી શકાય કે બીએસપી અને જે એસપી જે છે, જો કોંગ્રેસે ટેકો જાહેર કરે જો મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર જઈ શકે છે તેવા ચોક્કસપણે લાગી રહ્યું છે. તેલંગાણાની અને જો મિઝોરમની વાત કરીએ તો તેલંગાણા અને મિઝોરમમાં પણ ભાજપની સરકાર નથી જોવા મળી રહી. મિઝોરમની વાત કરીએ તો મિઝોરમમાં ભાજપને માત્ર એક સીટ મળી છે. તેને જ લઈને વાત કરીએ કે જ્યારે કમલમની અંદર વહેલી સવારથી જ કોઈ પણ પ્રકારના નેતાઓ જોવા નથી મળી રહ્યા, કોઈ નેતાઓની અવર જોવા નથી મળી રહી. અને બીજી વાત કરીએ કે જ્યારે મીડિયા સાથે વાત કરવા માટે પણ હાલમાં કોઈ કમલમની અંદર કોઈ પ્રવક્તા પણ જોવા નથી મળી રહ્યા. જી બિલકુલ, દેવાંગ કહી શકાય કે જ્યારે પણ એવું જોવામાં આવે છે કે કોઈ પણ પક્ષ હોય અને કોઈ પણ નેતા હોય જ્યારે તે જીત તરફ આગળ વધી જતા હોય તો સામે ચાલીને કદાચ એ વિચારે કે કોઈ મીડિયા પ્રતિનિધિ મારી સામે આવે અને હું તેને પ્રત્યુત્તર આપું. પરંતુ અત્યારે જે પ્રમાણે કમલમના દ્રશ્યો છે બહુ સ્પષ્ટ જોવા મળે છે કે કાગડા ઉડે છે. કાગડા એટલા માટે ઉડે છે કારણ કે રાજસ્થાનમાં જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી છે તે હજી 75ની આસપાસ ફરી રહી છે, એટલે સ્પષ્ટ મેજોરિટીથી દૂર છે. અને રાજસ્થાનમાં એક આશા લગાવીને બેઠા હતા કારણ કે છેલ્લા કેટલાક સમયમાં જે પ્રમાણે વડાપ્રધાન મોદીએ ત્યાં જે ચુનાવી પ્રચાર કર્યો હતો અને તેને લઈને એક આશા હતી કે ફરી એકવાર ત્યાં પુનરાવર્તન થશે, પરંતુ હવે એ આશા ઠગારી નીવડી છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો હજી કશું પણ કહેવું અચોક્કસ છે કારણ કે હજુ થોડો સમય રાહ જોવી પડશે. પરંતુ સૌથી મોટો આંચકો એ રમણસિંહે આપ્યો છે, એટલા માટે આપ્યો છે કારણ કે મોટાભાગના જે એક્ઝિટ પોલ હતા તેમનું કહેવું હતું કે ત્યાં ફરી એકવાર સરકાર સત્તા ઉપર આવશે. પરંતુ જે અત્યારના પરિણામ છે તે અનુસાર જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છે તે 18-20ની આસપાસ ફરી રહી છે, એટલે કહી શકાય કે કોંગ્રેસ એક મજબૂત દાવેદાર કોઈ પણ પાર્ટીના ટેકા વગર ત્યાં સ્પષ્ટ બહુમતી આવશે. દેવાંગ, મહત્વની બાબત એ છે કે કમલમ ખાતે જો વાત કરવામાં આવે તો આપની આજુબાજુમાં પણ જે પ્રમાણે આપે કીધું કે કોઈ પણ લોકો અત્યારે ત્યાં નજરે પડતા નથી, એટલે આ જ બાબત કહી શકાય કે એક પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટીની છાવણીમાં હતાશા વ્યાપી ગઈ છે. ચોક્કસપણે નિયલ કહી શકાય કે જ્યારે વહેલી સવારથી જ કાઉન્ટિંગ શરૂ થયું હતું, વહેલી સર કાઉન્ટિંગથી જ ભાજપના જે સીટો જે પીછાડ જોવા મળી હતી, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આગળ જોવા મળી હતી, તેને લીધે વહેલી સવારથી જ ભાજપને કાર્યાલય કમલમની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના નેતાની અવર જોવા નથી મળી રહી. ચોક્કસપણે કહી શકાય કે તેમને ચોક્કસપણે બેક ઓફ ધ માઇન્ડ તેમની હાર જોવા મળી રહી છે અને હાર દેખાઈ રહી છે કારણ કે જે રીતે આપણે વાત કરી કે છત્તીસગઢની, તો છત્તીસગઢની અંદર તેમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે છેલ્લા 15 વર્ષથી છત્તીસગઢની અંદર ભાજપ સરકાર હતી, તેને લઈને ક્યાંક ને ક્યાંક તે લોકોને એવા વિશ્વાસ અને જે એક ઓવર કોન્ફિડન્સ કહી શકાય તેને કારણે લઈને આજે આ વખતે કોંગ્રેસે છત્તીસગઢની અંદર બાજી મારી છે અને ભાજપને પીછાડ કરી છે. વાત એ છે કે હવે મધ્યપ્રદેશની, મધ્યપ્રદેશમાં જોવું એ છે કે માયાવતીએ તો કોંગ્રેસે ટેકો જાહેર કરી દીધો, પરંતુ હવે મધ્યપ્રદેશમાં પણ ભાજપની બહુમતી જોવા નથી મળી રહી. મધ્યપ્રદેશમાં પણ જો ભાજપની સરકાર બનાવી હશે તો ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે અન્યનો અને અપક્ષે તેનો સારો લેવો પડશે, તો જ લાગી રહ્યું છે કે મધ્યપ્રદેશની તેમની સરકાર બનશે. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં પણ તેમને એક વિશ્વાસ હતો, કેમ કે આપણે જે રીતે કહ્યું કે નરેન્દ્ર મોદીએ પણ ઇલેક્શન પહેલાં ઘણી સભાઓ કરી, સભામાં જે રીતે જનમેદના જોવા મળી રહી હતી, જે રીતનું ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો તેને લઈને લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક રાજસ્થાનમાં પણ ફરીથી પુનરાવર્તન હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે પણ દાવો ખોટો થઈ રહ્યો છે અને કોંગ્રેસે ફરીથી એક વખત રાજસ્થાનની અંદર તે મજબૂત જોવા મળી રહી છે. સવાલ એ પણ છે કે જ્યારે કોંગ્રેસ રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં દર 5 વર્ષ સરકાર બદલાતી હોય છે, તો આ એનું એક ઉદાહરણ જોવા મળ્યું છે કે ભાજપ અને કે વસુંધરા રાજેની સરકાર જે દાવો કરી રહી હતી કે ફરીથી પુનરાવર્તન થશે રાજસ્થાનની અંદર, પરંતુ એ ચોક્કસપણે ખોટું સાબિત થઈ રહ્યું છે. અને બીજી વસ્તુ કે રાજસ્થાનમાં જ્યારે ભાજપ 75 સીટ હાલમાં જોવા મળી રહી છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક 100ની ઉપર પહોંચી ગઈ છે, તો જોવું એ રહ્યું કે હવે આવનારા સમયમાં હવે એમપીની વાત જે કરીએ તો એમપીમાં હવે ભાજપની સરકાર બને છે કે નથી બનતી. જી બિલકુલ, તો દેવાંગ આભાર, સમગ્ર જે પ્રમાણે આપે માહિતી આપી મહત્વપૂર્ણ છે કે આપ આ જ વિષય પર ત્યાં અપડેટ પ્રાપ્ત કરતા રહેશો, આગળ પણ અમે આપની સાથે સતત સંપર્કમાં રહીએ છીએ. ત્યારે ફરી એકવાર આ જ મુદ્દા પર જો વાત કરવામાં આવે તો રાજકીય વિશ્લેષક કિશોર અંજારિયાનો શું મત છે તે આપણે જાણવું છે, પણ સૌથી મહત્વપૂર્ણ બાબત મારે એ જાણવી છે કે દક્ષિણના રાજ્યોમાં જે વખતે વાત કરીએ 2014માં આંધ્રપ્રદેશમાંથી 2 રાજ્યોના વિભાજન, એક આંધ્રપ્રદેશ અને તેમાંથી તેલંગાણા છૂટું પડ્યું. તેલંગાણા જ્યારે છૂટું પડ્યું ત્યારે તેમનો એક મુદ્દો એ હતો કે હૈદરાબાદ જેવા ખૂબ જ વિકસિત જે વિસ્તાર છે અને તેને કારણે આ એક પ્રાંતવાદ ઊભો થયો હતો, 2 રાજ્ય છૂટા પડ્યા.
ચંદ્રશેખર રાવની જીત થઈ, ટીઆરએસે પાર્ટી બનાવી. હજુ એને 6 મહિના રાજવાની વાર હતી 5 વર્ષ પૂર્ણ થવામાં, પરંતુ તે પહેલા તેમણે ચૂંટણી જાહેર કરી દીધી અને હવે જે ચૂંટણીના પરિણામો આવ્યા છે તે મહદઅંશે તેની નજીકના બતાવે છે. તેમણે જે ધાર્યું હતું તે ટાર્ગેટ પાર પાડ્યો છે. તો ખાસ કરીને ટીઆરએસના કયા મુદ્દા હતા અને એવા કયા મુદ્દા લોકોને પસંદ પડ્યા કે જેને કારણે અત્યારે જો વાત કરીએ તો 119માંથી 86 સીટ ઉપર ટીઆરએસ જીત હાંસલ કરવા જઈ રહી છે. કિશોરભાઈ, આમાં નેહલભાઈ, તેલંગાણાનું આપણે જોવા જઈએ તો આમ તો એ 1956થી આનું આંદોલન ચાલતું હતું અને કોંગ્રેસની સરકાર વખતે મને યાદ છે કે બહુ જ પેલું કર્યા પછી 2012 કે 2013માં એને મંજૂરી આપી. હવે આ જે અત્યારે રિઝલ્ટો જે બતાવે છે ને એમાં કોંગ્રેસની ભૂલ થઈ નથી. કોંગ્રેસને અત્યારે 20ના બદલે 40-50 આંકડો પહોંચત. કોંગ્રેસે ભૂલ શું કરી કે ચંદ્રબાબુ નાયડુ સાથે એને કોઓર્ડિનેશન કર્યું. હવે ચંદ્રબાબુ નાયડુ એન્ટી રામારાવ વખતથી તો એ લોકો ચુસ્ત કોંગ્રેસના વિરોધી હતા ત્યારે, અને એ જે ફેક્ટર કામ કરી ગયું એમાં આ ટીઆરએસને ફાયદો થઈ ગયો. જો ચંદ્રબાબુ નાયડુ જુદા ઉભર્યો હોત ને કોંગ્રેસે જો એની યારે કોઓર્ડિનેશન ન કર્યું હોત તો કોંગ્રેસને ઘણો બધો ફાયદો થાય, કેમ કે ત્યાં પ્રજા એકદમ લાગણીશીલ છે. એન્ટી રામારામના વખતથી એક માન્યતા હતી કે ભાઈ આ કોંગ્રેસ સાથે જુદા પડ્યા અને એને આ વિરોધમાં. હવે એ આ ચંદ્રબાબુ એના જ કુટુંબમાંથી ગણાય, રામારાવના એના જમાઈ થાય, એટલે એના કારણે એ ફટકો કોંગ્રેસને પડ્યો. બાકી કોંગ્રેસનો ત્યાં એટલો બધો, અને બીજું કે જે ઓવસીને ભાજપે ઊભો રાખ્યો સમજૂતીપૂર્વક, એ હૈદરાબાદની અંદર તો 14 લાખ થી ઉપર મુસ્લિમોની સંખ્યા છે, એમાં ભાગલા પડાવવાના એને ઉલટા. આશ્ચર્ય બીજી બાબતનું છે કે બીજેપીની તો પહેલાં 5 સીટ હતી, હજી 3 જ બતાવે છે, તો ઉલટાની બીજેપીની તો 2 ઓછી થઈ ગઈ ત્યાં. પણ ઓવસીના કારણે શું થયું કે એને બધા મુસ્લિમોના વોટ જે કોંગ્રેસને બધા જવાના હતા એ બીજેપીની સ્ટ્રેટેજી થોડી કામ કરી ગઈ કે ભાઈ એને ઊભો રાખી એન કેન પ્રકારે એ બધા મત કોંગ્રેસમાં ન પડ્યા એમ અત્યારે તો લાગે છે. અને બીજો ચંદ્રબાબુ નાયડુ, આ 2 ફેક્ટર કામ કરી ગયા, નહીતર કોંગ્રેસને 40-50 સીટની તો એવું હતું કે ભાઈ પોસ્ટ છે એમ. એટલે કદાચ કહી શકાય કે કોંગ્રેસે જે પ્રમાણે મહેનત રાજસ્થાન મધ્યપ્રદેશમાં કરી તે પ્રમાણે જો વાત કરીએ તો કદાચ એટલી મહેનત આ દક્ષિણના રાજ્યમાં, કદાચ સ્ટ્રેટેજીમાં માર ખાઈ ગયા. બહુ મહત્વની બાબતની આપે વાત કરી. કોંગ્રેસની બીજી એક મુદ્દાની જો વાત કરવામાં આવે તો તેવું જ આપણને મિઝોરમમાં પણ જોવા મળ્યું છે કે જ્યાં કુલ મળીને જો વાત કરવામાં આવે તો 40 જેટલી સીટ હોય અને ત્યાં પણ જ્યારે મિઝો નેશનલ ફ્રન્ટ છે તે સત્તા ઉપર આવવા માટે હવે પૂર્ણ બહુમતી તરફ આગળ વધી રહી છે ત્યારે લાગે છે કે કોંગ્રેસે ત્યાં પણ ક્યાં કોઈ મોટી ભૂલ કરી છે અથવા તો પ્રજાની નાળ પારખવામાં થાપ ખાધી છે. શું કહેશો? એટલે મોટે ભાગે ત્યાં શું છે કે 90% આમ તો ક્રિશ્ચિયન દેશ છે, ખ્રિસ્તી વસ્તી છે. જેમ આપણે ભૂતકાળમાં મહાભારતમાં વાંચ્યું કાંગ પેલું જે મહિલાઓની જે વર્ચસ્વવાળું કહેવાય ને ત્યાં બધી મહિલાઓનો જ હાથમાં વહીવટ હોય, પરિણીને પણ છોકરો મહિલાના ઘરે જાય, એ આખી સંસ્કૃતિ ત્યાં જુદા પ્રકારની માતૃપ્રધાન માતૃપ્રધાન છે. અને ભાજપની સંસ્કૃતિ સાથે કંઈ લેવા દેવા નથી. આ મિઝો ફ્રન્ટમાં હું માનું ત્યાં સુધી એમાં અડધા તો કોંગ્રેસના છે. અને બીજું તમે વર્ષોથી જોજો કે મિઝોરમના રાજીવ ગાંધી હતા ત્યારથી જે સરકાર પુષ્કળ પૈસા આપે છે એ સરકારની સાથે એ લોકો જોડાઈ જાય છે. એટલે ભાજપની અત્યારે સેન્ટરમાં સરકાર છે, એટલે હું એમ માનું છું કે ગ્રાન્ટ છૂટ્યાથી આપી હોય અને એને ત્યાં આ મિઝોરમ ફ્રન્ટને મદદ કરી હોય, કેમકે મોટાભાગના ઘણા જે પક્ષપલટું કદાચ એમાં જો આપણે ડિટેલમાં જઈએ એક એક ઉમેદવારમાં તો હું માનું ત્યાં સુધી કોંગ્રેસમાંથી આ મિઝો ફ્રન્ટમાં ગયેલા ઘણા ઉમેદવારો હશે. એટલે આમ જોવા જાવ તો એમાં ભાજપને સીધો કોઈ ફાયદો નથી, પણ માત્ર કોંગ્રેસને નુકસાન કરાવી શક્યા. સેન્ટ્રલમાં એની સત્તા હોવાથી ત્યાં ફંડ પુષ્કળ આપ્યું હશે, બીજા બધા તોડફોડ કરી હશે, જેમ ત્રિપુરામાં આખી કોંગ્રેસને પેલામાં લઈ અને જીત બતાવી એવું મિઝોરમમાં થયું. બાકી મિઝોરમમાં ભાજપની હિન્દુવાદી સંસ્કૃતિને અને મિઝોરમની સંસ્કૃતિને કોઈ કાળે મેળ બેસે મેળ ખાય, એટલે એ તો માત્ર સ્ટ્રેટેજી, કોંગ્રેસને નુકસાન કરવાની સ્ટ્રેટેજી છે, એમાં સફળ થયા ભાજપ. બિલકુલ. હેમંતભાઈ, આપની પાસે આવવા માંગુ છું કે બહુ સ્પષ્ટ છે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છે આપણે, બહુ આપણને ખુશી થાય, ખાસ કરીને કોંગ્રેસના દરેક કાર્યકરને ખુશી થાય, કારણ કે ફરી એકવાર 5 વર્ષ પછી કમબેક થયું છે. વસુંધરા રાજે સરકાર છે તે હવે ધ્વસ્ત થવા જઈ રહી છે અને કોંગ્રેસનું પુનરાગમન થશે. પણ હવે સવાલ એ આવે છે કે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે પછી છત્તીસગઢ હોય, ત્યાં કોંગ્રેસના દાવેદાર, મુખ્યમંત્રી પદના દાવેદાર તય થયા નહોતા. જો આપણે વાત કરીએ રાજસ્થાનની તો હવે 2 મોટા નામ સામે આવે છે. એક છે અશોક ગેહલોત, કે જે પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂકેલા છે, પીઢ નેતા પણ છે, બહોળો અનુભવ પણ ધરાવે છે. અને બીજું નામ આવે છે યુવા નેતા એવા સચિન પાયલોટ. એમણે પણ આ વખતે જે મહેનત કરી છે અને અત્યાર સુધીમાં કોંગ્રેસની જે એકતા હતી એનું આ એક પરિણામ છે કે જે અત્યારે કહી શકાય કે 101 સીટ ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જો પૂર્ણ બહુમતી મળે છે, કોંગ્રેસ સત્તા ઉપર આવે છે,
તો મુખ્યમંત્રી પદના હવે દાવેદાર આપ કોને માનો છો? આપની વાત જે છે એની અંદર રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય કે છત્તીસગઢ હોય, છત્તીસગઢમાં પણ ભૂપેશ બઘેલ ત્યાંના પ્રદેશ પ્રમુખ છે, બહુ મોટા નેતા છે. ટીએસ સિંહદેવ ત્યાંના વિપક્ષના નેતા છે. આવા રીતે બધી જ જગ્યાએ, તમે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ત્યાં પણ કમલનાથજીથી લઈને જ્યોતિરાદિત્યજી સિંધિયાથી લઈને દિગ્વિજયસિંહથી લઈને ઘણા બધા મોટા નેતાઓ છે. અને કોંગ્રેસ જે છે એ સંસદીય લોકશાહી એ કોંગ્રેસનું એક અભિન્ન અંગ છે એની વિચારધારાનું. અને સંસદીય લોકશાહીના ભાગરૂપે કોંગ્રેસે દરેક જગ્યાએ, હા પંજાબ એક અપવાદ છે, અત્યારે જેમ તમે કીધું એમ મારી બાજુમાં કોઈ ભાજપના મિત્ર અહીંયા બેઠા નથી, જેમ તમારા સંવાદદાતાએ ભાજપની ઓફિસમાં પણ જોયું કે પિન ડ્રોપ સાયલેન્સ છે ને, કોઈ મિત્રો નથી, એમ અહીંયા કદાચ એ નવા સંવાદદાતા કોઈ આવી નથી શક્યા. પરંતુ જે મારે વાત કરવી છે એ વાત એ છે કે મુખ્યમંત્રીના ઉમેદવાર જે છે એ પ્રજાના ચૂંટાયેલા સેવકો જ નક્કી કરશે. કોંગ્રેસ પક્ષમાં ખાલી એક વ્યક્તિ આવીને આમ કરીને આમ આંગળી ઊંચી કરાવડાવી દે, જે યુપીમાં થયું હતું, એવું કોંગ્રેસ પક્ષ કદા પણ એવી વિચારધારાની અંદર માનતું નથી. અને એના જ કારણે અત્યારે પ્રજાએ પણ એ સ્વીકારેલું છે. જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો સામે ના આપવા છતાં સંસદીય લોકશાહીને માન આપવાની વાત કોંગ્રેસે કરી અને પ્રજાએ સ્વીકારી છે, અને પ્રજાએ રાજ્યોમાં જેમ છત્તીસગઢમાં તો સ્પષ્ટ જનાદેશ છે, એમ તમે કીધું એમ આગળ નથી વધી રહી પણ આગળ દોડી રહી છે, ત્યારે આ ત્રણે ત્રણ રાજ્ય જે મોટા રાજ્યો છે, જે બીજેપીના રાજ્યો હતા, એની અંદર ભાજપ સરકાર જ્યારે અત્યારે એકદમ બહુમતીથી દૂર જતી રહી છે, ત્યારે કોંગ્રેસ એ એમના વિધાયકો ભેગા મળીને સંસદીય લોકશાહીથી નક્કી કરશે કે કોને મુખ્યમંત્રી બનાવવા. બિલકુલ. હવે સવાલ એ થાય છે કે જ્યારે જો આપણે રાજસ્થાનની વાત કરવામાં આવે છે, મધ્યપ્રદેશની જે પ્રમાણે આંકડા આવે છે એની પણ જો વાત કરીએ તો અત્યારે બિલકુલ કાંટે કી ટક્કર છે, કારણ કે બે કે ત્રણ સીટનો ડિફરન્સ ખાસ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી છે તે 111 સીટ ઉપર આગળ, કોંગ્રેસની વાત કરીએ તો 108 કે 109 ઉપર એ ચઢ ઉતર બતાવે છે. ત્યારે હવે સવાલ એ છે, રાજસ્થાન છે કે મધ્યપ્રદેશ છે, ત્યાં કોણ આવે છે હજુ થોડો સમય રાહ જોવી પડશે. પણ જે પ્રમાણે કોંગ્રેસે પણ આ વખતે મહેનત કરી છે, ખાસ કરીને એકતાના દર્શન થયા છે, અને અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે વડાપ્રધાન મોદીની જે પણ રેલી હતી તેમાં એવું કહેવાય છે કે જે વિકાસની વાતોને બદલે હિન્દુત્વ અથવા તો જે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ટાર્ગેટ કરવા તેના પર વધારે ફોકસ કરવામાં આવ્યું હતું. ત્યારે એ જાણવું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની વાત કરીએ હેમંતભાઈ, તો ત્યાં કોંગ્રેસની જીત થઈ છે કે પછી ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે? ત્યાં જનતાની જીત થઈ છે એટલા માટે કહીએ, કારણ કે રાજસ્થાન છે ને, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો, રાજસ્થાન છે ને મુખ્ય પાંચ પ્રભાગોની અંદર વહેંચાયેલું છે. જયપુર હોય, એની અંદર 50 બેઠકો છે, જેમાં જયપુર શહેર અને જયપુર જિલ્લાની વાત કરીએ. જોધપુર જેને મારવાડ કહેવાય છે, ત્યાં 33થી વધારે બેઠકો છે. અજમેર બેલ્ટ, ઉદયપુર, મેવાડ બેલ્ટ જેને કહેવાય છે, અને કોટા બેલ્ટ, આ પાંચે પાંચ બેલ્ટની અંદર રાજપૂતોનું સૌથી મોટું પ્રભુત્વ છે. અને રાજપૂતોની સાથે અન્ય જ્ઞાતિઓ, જાટ અને બીજા બધાનું પ્રભુત્વ છે. જ્યારે આ વખતે કોઈ પણ જ્ઞાતિવાદ બીજેપી ચલાવવા ગઈ, તમે જોઈ શકો છો કે યોગીજી જે છે એ એક જગ્યાએ પહેલે બજરંગ બલી ફિર અલી એવું એક જગ્યાએ બોલ્યા, અને બીજી જગ્યાએ કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન સહન કરવું પડ્યું છે. એમાં કોઈ આપની પાસે આવું છું, પરંતુ અત્યારે કોંગ્રેસમાં એક પ્રકારે કહી શકાય કે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. ત્યારે કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે અમારા સંવાદદાતા દીપેન અમીન આપણી સાથે છે, તો સાથે જ ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર ખાતે દેવાંગ પ્રજાપતિ આપણી સાથે છે. બંને સાથે ફરી એકવાર આપણે સંવાદ કરીએ. દીપેન, આપની પાસે સૌ પ્રથમ આવવા માંગુ છું. અત્યારે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજસ્થાનમાં કોંગ્રેસ સૌથી આગળ છે, તો મધ્યપ્રદેશમાં પણ કાંટે કી ટક્કર જોવા મળી રહી છે, ત્યારે જે કાર્યકરો છે તેમાં કેવો ઉત્સાહનો સંચાર થયો છે? જે રીતે વાત કરવામાં આવે નેહલ, તો અહીંયા કાર્યકરો હતા જે યુથ કોંગ્રેસના હતા અને જે હોદ્દેદારો હતા, એ દરેક વ્યક્તિઓ અહીંયા આવીને અને અત્યારે હાલ અહીંયા ઉજવણી કરી રહ્યા હતા, અને ઉજવણી કરતાં કરતાં એમનામાં એવો ઉલ્લાસ જોવા મળી રહ્યો હતો કે આવનારી લોકસભાની જે ચૂંટણી છે તેનો ક્યાંક ને ક્યાંક વધારે કોંગ્રેસને ફાયદો મળશે. અને જો વાત કરવામાં આવે કોંગ્રેસના નેતાઓની, તો અત્યારે હાલ દરેક નેતાઓની હાજરી અહીંયા આગળ જોવા મળી હતી, અને
જેટલા બી અહીંયા નેતા હતા તે હર્ષ ઉલ્લાસ સાથે ફટાકડા ફોડી રહ્યા હતા, અને જે ભાજપ કરતા ભાજપ કરતા કોંગ્રેસની સીટો વધારે આવી છે તેનો હર્ષ ઉલ્લાસ વધારે જોવા મળી રહ્યો હતો. જી નિહાલ, દીપેન, એક એ પણ આપણે આશા રાખીએ કે આપણી આસપાસ જો કોંગ્રેસના કાર્યકર્તા હોય તો તેમની પાસેથી પણ આપણે જાણવું છે કે આજનો દિવસ તેમના માટે કેટલો મહત્વપૂર્ણ છે, કારણ કે કોંગ્રેસ કહી શકાય કે આજે સેમિફાઇનલમાં સારા સ્કોર સાથે આગળ વધી રહી છે. જે રીતે વાત કરવામાં આવે તો વાત કરવામાં આવે છે કે અહીંયા આગળ કોંગ્રેસના કાર્યકર છે પણ અત્યારે હાલ અંદર છે. અત્યારે તમે જવાનું અમે ઉપસ્થિતિ કરીશું પણ અત્યારે હાલ અહીંયા બીજા એક કાર્યકર આવી ગયા છે. શું છે આપનું નામ અને કોંગ્રેસ કાર્યાલય ખાતે કેવો ઉલ્લાસ છે આપે બહાર જોયો તે પ્રમાણે શું કહેવા માગશો? જી, મારું નામ પારસ જોશી છે, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં કોઓર્ડિનેટર છું વટવા વિધાનસભાનો. અને અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં દિવાળી જેવો માહોલ છે. અમે દરેક કાર્યકર્તાઓ એટલા ખુશ છીએ, અમે ખાસા ટાઈમથી છેલ્લા બે વર્ષથી અમે આ મહેનત કરતા હતા અને અમે સામાન્ય પ્રજા સુધી સાચી વાત લઈ જવા માગતા હતા, જે આજે અમે એમાં સફળ થયા છીએ. અને આ પરિણામોથી અમારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ એકદમ ઉત્સાહનો સંચાર થયો છે. દિવાળી જેવો માહોલ છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે અને હમણાં અડધો કલાક પછી અમે એની શાનદાર રીતે ઉજવણી બી કરી રહ્યા છે. અને તમામ કાર્યકર્તાઓ દરેક ખૂણે ખૂણેથી ગુજરાત રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે ભેગા થઈ રહ્યા છે અને આ ખૂબ જ એક અનેરો ઉત્સવ અમારા માટે થઈ રહ્યો છે. જે રીતે વાત કરવામાં આવે નેહલ, તો અહીંયા બીજા બી એક કાર્યકર છે. શું છે આપનું નામ અને આપ ક્યાંના રહેવાસી છો અને જે પ્રમાણે તમે આવ્યા ત્યારે કોંગ્રેસ ઓફિસ પર કેવા તમે અહીંયા કેવા પ્રકારનો માહોલ છે? કોંગ્રેસ એક દિવાળી જેવો માહોલ હતો અને જે ખેડૂતો વેપારીઓ ઘણા સમયથી લોકો બહુ કંટાળેલા અને આપસમાં અને પબ્લિક વિચારતી હતી કે ક્યારે અમારો સમય આવે, તો પબ્લિકનો સમય આવ્યો તો પબ્લિકે બતાવી દીધું કે અમે પબ્લિક બી કભી પબ્લિક હે ભાઈ પબ્લિક. દીપેન, જે પ્રમાણે આજે ત્યાં આપણે જુદા જુદા પ્રવક્તાઓ છે પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે શાનવાસભાઈ આપણી ત્યાં સાથે છે અને સાથે જ મનીષ દોશી પણ પ્રવક્તા કોંગ્રેસ આપણી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરવી છે. જે રીતે વાત કરવામાં આવે મનીષભાઈ, અત્યારે હાલ એમપી અને રાજસ્થાન અને છત્તીસગઢ, એમપીમાં કાટેકી ટક્કર છે અને છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ આગળ છે, તેના વિશે આપ કોંગ્રેસ પ્રવક્તા તરીકે શું કહેવા માગશો? સૌથી પહેલાં તો જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર જન સમર્થન જન આશીર્વાદ આપનાર રાજસ્થાનના મતદાતાઓ, છત્તીસગઢના મતદાતાઓ, મધ્યપ્રદેશના મતદાતાઓ, મિઝોરમ અને તેલંગાના મતદાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કોંગ્રેસ પક્ષના પહેલેથી જ હકારાત્મક પ્રચાર, સ્થાનિક મુદ્દાઓ ઉપરની લડત અને આપ જોતા હશો કે છત્તીસગઢની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારની ભ્રષ્ટાચારી નીતિ રીતિઓ હતી, રમણસિંહ સરકારની હતી, મોદી સરકારના કારણે જે હેરાનગતિ થતી, કુદરતી સંસાધન હતી, ભરપૂર વિસ્તાર છત્તીસગઢને જે રીતે અત્યારે પરિસ્થિતિ હાલાકી બનાવવામાં આવી હતી તેની સામે અહીંની જનતાએ કોંગ્રેસ પક્ષને સંપૂર્ણ જનસમર્થન તરફ આગળ વધી રહી છે. સંપૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે. તે જ રીતે રાજસ્થાનની અંદર પણ આપ જોતા હશો કે યુવા નેતૃત્વમાં સચિન પાયલોટજીનું અને સાથે પરિપક્વ નેતૃત્વ, અનુભવી નેતૃત્વ, નિવડેલું નેતૃત્વ એવા અશોક ગેહલોતજી, એટલે યુવાનોનો જોશ અને અનુભવીનો હોશ એ બંનેના સમન્વયથી જ અમે આગળ વધી રહ્યા છીએ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસના જે રીતના પરિણામો આગળ વધી રહ્યા છે એમાં કોંગ્રેસ સરકાર બનાવી. મધ્યપ્રદેશની અંદર જ્યોતિરાદિત્ય જેવા યુવા નેતૃત્વ, સાફ સુથરી છબી જેમ સચિન પાયલોટજીની, એવી રીતે જ અમારા યુવા નેતાની છબી અને સાથે સાથે કમલનાથજી જેવા વરિષ્ઠ આગેવાનનું બંનેનો સમન્વય અને એને જ મધ્યપ્રદેશના પરિણામ થયા. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો 2019ની ચૂંટણી પહેલાં આ એક મિની ટેલર હતું અને એમાં લોકોએ મૂડ, જનતાનો મૂડ દેખાયો છે અને જનતાએ કીધું છે રૂક જાઓ મોદી સરકાર, કારણ બહોત હુઈ મહેંગાઈ કી માર, બસ કરો મોદી સરકાર. એ સરકાર નો સાંભળી સરકારે જ અહંકાર રાખ્યો ત્યારે પ્રજાએ જે બુલેટથી શિવરાજ સરકારે ખેડૂતો ઉપર ચલાવી હતી એનો આજે બેલેટથી જવાબ આપ્યો. જે રાજસ્થાનમાં વસુંધરા રાજ્ય સરકારને મોદી સરકારે સામાન્ય નાગરિકને અન્યાય કરતી નીતિ લાવી હતી એની સામે બેલેટથી જવાબ મળ્યો છે. છત્તીસગઢની અંદર રમણસિંહ સરકાર અને મોદી સરકાર જે સામાન્ય નાગરિકના અધિકાર છીનવતી ત્યાં બેલેટથી જવાબ મળ્યો છે. એટલે નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષનો આ ભવ્ય વિજય તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજીએ સતત
સત્યનો આશરો લઈને, સાચી વાત લઈને અને સંવેદનશીલ નેતૃત્વ શું કહેવાય, સામાન્ય નાગરિકનો અવાજ કેવી રીતે બની શકાય, એ તમામ બાબત લઈને રાહુલજીએ જે રીતે અહીંયા પ્રચાર પ્રસાર કર્યો અને આપણે ગુજરાતમાં પણ જોતા હતા કે નવસર્જન યાત્રામાં રાહુલજીને જે લોકોએ આશીર્વાદ આપ્યા હતા એ જ આશીર્વાદ રાજસ્થાનમાં, છત્તીસગઢમાં અને મધ્યપ્રદેશમાં મળી રહ્યા એવું પરિણામ ઉપરથી દેખાય છે. બિલકુલ દીપેન, જે પ્રમાણે મનીષભાઈએ વાત કરી, બાજુમાં જ વાત કરીએ તો શાહનવાઝ શેખ પણ ત્યાં ઉપસ્થિત છે, તેમની પાસેથી આપણે એ જાણવાની કોશિશ કરવી છે કે એક મેરેથોન દોડની જેમ સતત તેઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જે પ્રમાણે રેલીમાં ભાગ લેતા હતા, નેતાઓ માટે કોંગ્રેસ માટે પ્રચાર પ્રસાર કરતા હતા, અને હવે જ્યારે છત્તીસગઢમાં પૂર્ણ બહુમતીવાળી સરકાર બનવા જઈ રહી છે, રાજસ્થાનમાં સરકાર બનવા જઈ રહી છે, મધ્યપ્રદેશમાં પણ સરકાર બનવાની ખૂબ જ નજીક છે, ત્યારે કેવી લાગણી અનુભવી રહ્યા છે? આપે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને જે રાજસ્થાનની અંદર મહેનત કરી હતી, રેલીમાં ભાગ લીધો હતો અને અત્યારે હાલ જે ત્રણેય રાજ્યમાં સરકાર બનવા જઈ રહી છે, તો તેના વિશે આપ શું કહેવા માગશો અને શું પ્રતિઉત્તર આપવા માગશો? દેશના પાંચે પાંચ રાજ્યમાં જે ચૂંટણીના પરિણામો આપણી સામે આવી રહ્યા છે, એક પણ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી નથી. ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ રીતે કોંગ્રેસ પોતાના દમ ઉપર સરકાર બનાવવા જઈ રહી છે. આ પાંચે રાજ્યની જનતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નકાર્યા છે અને દેશના યુવા નેતા, કિસાનોના હમદર્દ, યુવાનો અને વિદ્યાર્થીઓની વાત કરનારા, મહિલાઓની વાત કરનારા, ગરીબ અને મજદૂરની વાત કરનારા નેતા રાહુલ ગાંધીને સ્વીકાર્યા છે અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને પાંચે પાંચ રાજ્યોમાં કોંગ્રેસને જે રીતે મત આપ્યા છે અને ત્રણ રાજ્યોમાં જે કોંગ્રેસ સરકાર બનાવી રહી છે એ પ્રજાનો આશીર્વાદ છે. જે રીતે વાત કરવામાં આવે નેહલ, તો અત્યારે હાલ દરેક કાર્યકર હોય કે હોદ્દેદાર હોય કે કોંગ્રેસના યુથ કોંગ્રેસના કાર્યકરો હોય કે યુવાનો હોય, કોંગ્રેસના દરેક કાર્યકરમાં અત્યારે હાલ ઉલ્લાસ અને અને જશનનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, તો દીપેન આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે અત્યારે કોંગ્રેસમાં કહી શકાય કે જશ્નનો માહોલ છે, કારણ કે કેમ ના હોય, કોંગ્રેસે જે મહેનત કરી છે એ અહીંયા ક્યાંક જોવા મળી રહી છે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના દાવા છે એ હવે કદાચ જનતા તેનાથી ભ્રમિત થતી ન હોય તેવા આ રુઝાન પરથી તો લાગી રહ્યું છે. ત્યારે કમલમ ખાતે જો વાત કરવામાં આવે તો ત્યારે એ હેડક્વાર્ટર ભારતીય જનતા પાર્ટીનું બિલકુલ સુમસામ ભાસી રહ્યું છે. ત્યારે દેવાંગ પ્રજાપતિ અમારા સંવાદદાતા ત્યાં છે, તેમની સાથે આપણે જઈશું. દેવાંગ, મહત્વપૂર્ણ બાબત છે કે સવારે જે પ્રમાણે ટ્રેન્ડ આવતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓમાં એક પ્રકારે ઉત્સાહ જોવા મળતો હતો અને તેમનું કહેવું હતું કે જ્યાં સુધી સંપૂર્ણ પરિણામ ના આવી જાય ત્યાં સુધી કશું જ કહેવું મુશ્કેલ છે, પરંતુ હવે તો તે કહેવા માટે પણ ત્યાં કોઈ નેતા જોવા મળતા નથી. શું કહેશો? નિહલ, જે રીતે આપણે આગળ પણ વાત કરી કે જે રીતે વહેલી સવારથી જ કાઉન્ટિંગ થઈ રહ્યું હતું, ક્યાંક ને ક્યાંક ભાજપ તો પાછળ જોવા મળી જ રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના જે પ્રવક્તા જે નેતાઓ તે લોકોનું કહેવું હતું કે સમગ્ર હજી બાજી બાકી છે, હજી મતગણતરી બાકી છે, કાઉન્ટિંગ બાદ સમગ્ર જે છે સીટ જે છે ખબર પડશે કે કોની સરકાર બને છે અને કોની સરકાર નથી બનતી. એટલે ક્યાંક ને ક્યાંક તેઓ દાવા કરી રહ્યા હતા કે ભાજપની સરકાર ચોક્કસપણે બનશે, પરંતુ ફરીથી એક વખત આપણે કેમેરા પર્સન રિક્વેસ્ટ કરીશ કે દ્રશ્યો બતાવવા માંગીશ કે કમલમ ખાતે કેવા દ્રશ્યો જે વહેલી સવારથી જે સુમસામ જોવા મળ્યું, સન્નાટો જોવા મળી રહ્યો છે, કોઈ પ્રકારની હાલચાલ જોવા નથી મળી, માત્ર ને માત્ર કાગડા ઉડી રહ્યા છે, ચકલા ઉડી રહ્યા છે, કોઈ હાલચાલ જોવા નથી મળી રહી, સન્નાટો જોવા મળ્યો છે વહેલી સવારથી. એટલે કહી શકાય કે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જે રિઝલ્ટ આવી રહ્યા છે, જે પરિણામ આવી રહ્યું તેને લઈને ભાજપના એક શોકનો માહોલ જેવું કહી શકાય. કારણ કે જે રીતે રાજસ્થાનની વાત કરીએ, છત્તીસગઢની વાત કરીએ, તેલંગાણાની વાત કરીએ, મધ્યપ્રદેશની વાત કરીએ કે મિઝોરમની વાત કરીએ, તમામ જગ્યા પર ભાજપ કોંગ્રેસનું પલ્લું ભારી જોવા મળી રહ્યું છે. વાત કરી રાજસ્થાનની, તો રાજસ્થાનમાં જે રીતે કોંગ્રેસનું પલ્લું ભારી જોવાની પૂર્ણ બહુમતીથી આગળ વધી જઈ રહી છે, મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં જે રીતે બે કે ત્રણ સીટ ભાજપ આગળ છે, જો અપક્ષ એટલે કે બીએસપી અને જે એસપી જો કોંગ્રેસને ટેકો જાહેર કરે છે તો ત્યાં પણ મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર જઈ શકે છે, ત્યાં પણ કોંગ્રેસની સરકાર બની શકે છે. એટલે કહી શકાય કે કોંગ્રેસ માટે આવનારા લોકસભાના ઇલેક્શન માટે એક સારા સંકેત જોવા મળી રહ્યા છે અને કહી શકાય કે જો મધ્યપ્રદેશમાં પણ જો ભાજપની સરકાર નથી આવતી, જો ભાજપ હારે છે, તો આવનારા લોકસભાના ઇલેક્શનને લઈને ભાજપને ખૂબ જ આકરા પહાડો જે શેર કરવા પડશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. જી જી, બિલકુલ. એટલે બહુ સ્પષ્ટ બાબત છે કે કોંગ્રેસ માટે એક સકારાત્મક સારા પરિણામ છે તે જોવા મળી રહ્યા છે અને લોકશાહીમાં જે પ્રમાણે મજબૂતાઈ જોવા મળી રહી છે તેનું આ પણ એક ઉદાહરણ છે.
તો આભાર દેવાંગ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે આપણી ચર્ચા ચાલી રહી છે, રાજકીય વિશ્લેષક કિશોર અંજારી આપણી સાથે છે, તેમની સાથે આપણે ચર્ચાનો દોર આગળ વધારીશું. કિશોરભાઈ, મહત્વની બાબત એ છે કે જે આંકડા સામે આવ્યા છે મધ્યપ્રદેશની જો વાત કરવામાં આવે તો અત્યારે લગભગ 112 થી 115ની આસપાસ જે આંકડા બતાવે છે, ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ છે 230માંથી. એટલે કહી શકાય કે બહુમતી કદાચ હાંસલ કરી પણ લે, પરંતુ એકદમ પાતળી સરસાઈ જોવા મળે છે. પરંતુ 2013ના આંકડાની જો વાત કરીએ તો તે વખતે 165 જેટલી સીટો છે તે શિવરાજસિંહને ફાળે ગઈ હતી. શું કહી શકાય કે હવે 2 ટર્મ 3 ટર્મ જેટલો સમય ગયો છે અને તેને કારણે હવે લોકોમાં સત્તા વિરોધી જુવાળ જોવા મળી રહ્યો છે અને તેને કારણે આજે એન્ટી ઇન્કમ્બન્સી આવી છે, તેને કારણે પણ સીટોની માત્રા ઘટી છે. કારણ કે ગુજરાતમાં પણ આવું જોવા મળ્યું હતું, સતત 3 ટર્મ સુધી મોદી સરકાર હતી જ્યારે મોદી મુખ્યમંત્રી હતા, પરંતુ ત્યાર પછી જ્યારે ચૂંટણી આવી ત્યારે જોવા મળ્યું તાજેતરની ગયા વર્ષની ચૂંટણીમાં કે જ્યારે 100 સીટ મેળવવાના ફાંફા પડી ગયા હતા 182 સીટોમાંથી. શું કહેશો? નેહલભાઈ, આપે કહ્યું આના પહેલાંમાં 165 સીટો જે મધ્યપ્રદેશમાં હતી ત્યારે તો એ લોકો એવો પ્રચાર જોરશોરથી કરતા હતા, ત્યારે તો સેન્ટરમાં કોંગ્રેસની સરકાર હતી, કે કોંગ્રેસની સરકાર અમને સપોર્ટ નથી આપતી ને અમને યોજનાઓનું અમલીકરણ માટે પૈસા નથી આપતી કે વગેરે વગેરે કરીને લોકોની લાગણી સાથે એ લોકો ચલાવતા હતા અને એ જીતી ગયા. હવે આયા વખતે તો ઉલટાનું સેન્ટ્રલની અંદર તમે જુઓ, ભારતીયના સમયગાળામાં તો એવું પણ હતું ને કે ગુજરાતની જો વાત કરીએ તો મોદી સરકાર સીધું જ કહેતા હતા જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા કે કેન્દ્રની ગુજરાતને થપ્પડ. હા, ગુજરાતને થપ્પડ. પણ એકચ્યુઅલી ખરેખર આંકડા તો ત્યારે પણ એવા હતા કે એવું કંઈ હતું જ નહીં કોંગ્રેસની સરકારે. તો મારે જાણ મુજબ જો આંકડા બધા આજે પણ કાઢવામાં આવે તો પૂરતી સહાય એના નીતિ નિયમ મુજબ મળતી જ હતી, પણ એક પોલિટિકલ પ્રચાર થયો હતો. એવો જ પ્રચાર મધ્યપ્રદેશમાં થયો હતો ત્યારે 165 સીટ આવી. હવે તમે જોવાની ખૂબી એ છે કે 4.5 વર્ષથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, તો એ સરકાર હોવા છતાં જો આ સીટો ઘટી જાય તો એનો અર્થ એવો થાય કે શું સેન્ટ્રલ એને સહકાર નથી આપ્યો, અથવા બીજો મુદ્દો એવો ઊભો થાય કે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહે જ આખી ચૂંટણીનું સંચાલન કરેલું છે, બીજા બધા નેતાઓ તો કોણ છે, વસુંધરા રાજે હોય કે શિવરાજ હોય. તો સીધી અસર એ થાય કે નરેન્દ્ર મોદીની સ્ટ્રેટેજી કહો કે અમિતભાઈ શાહની ચાણક્ય નીતિ આમાં ટોટલી ફેલ ગઈ છે. પણ વાસ્તવિકતા એ છે કે જે આમાં કોંગ્રેસે તો માનો પહેલેથી સત્તા ગુમાવતી નથી, એ લોકોએ કોઈથી હાચા ખોટા લાંબા વચનો કોંગ્રેસ કદી આપતી નહોતી, ત્યારે આ નરેન્દ્રભાઈ મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં એટલા બધા મોટા વચનો આપી દીધા અને અમે આવશું તો 48 કલાકમાં આમ કરી નાખશું કે 1-6 મહિનામાં અમે આ કરી નાખશું, એ બધા મુદ્દામાંથી એ તો માનો કે અમલ ન થયો તો કાંઈ લોકોને હજી સ્વીકાર લે, પણ એના કરતાં ડબલ જે મોંઘવારીનો માલ લોકોને લાગ્યો, સૌથી વધુ સામાન્ય લોકોને તો શું સ્પર્શતું હોય કે ભાઈ ઓફિસ જવું હોય તો પેટ્રોલ અને ડીઝલના ભાવ જે મનમોહનસિંહમાં 40 રૂપિયા હતું તો અહીંયા 80 રૂપિયા થઈ ગયું, તમે ગેસના બાટલો જો, તમે રેલવે પ્લેટફોર્મ ઉપર 3 રૂપિયાની ટિકિટ મળતી હતી એ અત્યારે 15 રૂપિયા થઈ ગયા. તો સામાન્ય લોકોને એમ થયું કે ભાઈ તમે જે હતું એ રાખવું તો લોકો માફ કરી દે, તો એના બદલે ડબલ એવી પોલિસી આર્થિક પોલિસીમાં એ લોકો નિષ્ફળ ગયા, અથવા તો પોતાના જે કંઈ સ્ટ્રેટેજીના ભાગરૂપે આર્થિક નીતિમાં જો રઘુનંદન જે રાજ્યના આપણા હતા એ ગવર્નરને રાજીનામું દઈ દેવું પડ્યું, આજકાલ ગઈકાલે કે પેલા ઉર્જિત પટેલે દઈ દેવું પડ્યું, તો તમે આર્થિક નીતિની અંદર પણ તમે ટોટલી ફેલ ગયા. અને બીજી બાજુ બેકારીના આંકડા તમે જુઓ કે ગુજરાતમાં કુલ 15,000 નોકરીઓ માટે થઈને 55 લાખ બેકારો આવે, તો એ તમારી નિષ્ફળતા લોકોને એટલી બધી અંદર મનમાં હતાશા, લોકરક્ષકની 9,000 નોકરીઓ 9,000ની સામે તમે કુલ બધો હિસાબ કરો તો 55 લાખ જેટલા અરજીઓ આવી જુદી જુદી જગ્યાઓ માટે તમે જોવા જાઓ. હવે 10-15 હજાર જગ્યા માટે 55 લાખની આવે તો બેકારી તો માનો કે કોંગ્રેસના વખતમાં હતી, હું એવું નથી કોંગ્રેસમાં, પણ એ મોટે ભાગે આ દેશની તમે આર્થિક પેલી ઇકોનોમિકલ તમે જોવા જાઓ તો 90% પશુપાલન અને ખેતી ઉપર છે. હવે ખેતીવાડીની પણ સિસ્ટમમાં નરેન્દ્ર મોદીએ પ્રત્યક્ષ કરવેરા અને ખાતરની ખરીદી ઉપર વેરા અને એ બધી એવી સિસ્ટમો કરી કે ખેડૂતને એ પોસાવવાનું માંડ્યું. એટલે શું થયું કે એક ઘરમાં 4 જણા જે ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા એમાંથી 3 જણા સિટીમાં આવી ગયા, હવે શહેરમાં આવ્યા એટલે બેકારીમાં નામ આવ્યું. તો એ પશુપાલનમાં એવું થયું, પશુપાલનની અંદર લોકો પુષ્કળ લોકો વ્યવસાય પહેલાં એના વ્યવસાય દ્વારા ગામડામાં રહેતા હતા અને કમાતા હતા 4-4 ભેંસો કે 6-6 ભેંસો રાખીને, હવે એ બધી સિસ્ટમની અંદર એને બધા ઉદ્યોગ તરફી નીતિ કરી નાખી, તો એ ઉદ્યોગ તરફી નીતિ કરવાના બદલે ગામડામાંથી લોકો શહેરોમાં આવવા મળ્યા. હવે શહેરોમાં નોકરી તો મોદી સાહેબે તો એવું પણ કીધું છે ને કે 2022 સુધીમાં ખેડૂતોની આવક છે તે બમણી કરવામાં આવશે. પણ એ માનો કે કહેવત સારી હતી, એ તમને દેખાવું તમને કંઈક અમલમાં દેખાવું. હા, 4 વર્ષ થયા તો 4 વર્ષમાં કશું દેખાયું નહીં, એક પણ વચન. તમે 370ની કલમથી માંડીને જે બેરોજગારી
પેલું બધી જે આપણે કાશ્મીરનો પ્રશ્ન કે તમે જે કહો તો આપણે પાકિસ્તાન સાથેનો આતંકવાદનો પ્રશ્ન, એકે પ્રશ્નમાં ક્યાંય લોકોને સંતોષ થાય એને વચનો આપ્યા હતા. અંજારી સાહેબ, એક બાબતને આપ માનો છો કે જે છેલ્લા કેટલાક સમયથી, છેલ્લા 6 મહિનામાં જોવામાં આવ્યું છે અને તેની જો વાત કરીએ તો અત્યાર સુધી મોદી સરકાર છે તે વિકાસના ગાણા ગાતી હતી અને વિકાસના મુદ્દે અમે મત માંગીશું તેવું કહેતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો ફંટાઈ ગયો હતો અને ફંટાઈ ગયો હતો રામ મંદિર મુદ્દે, ફંટાઈ ગયો હતો લોકપાલ બિલના મુદ્દે, મહિલા અનામત બિલનો ફરી એકવાર તૂટ છે તે કોંગ્રેસ આ મુદ્દાને લઈને આવી છે, ત્યારે લાગે છે કે આ બધા જે ગૂંચવાડા ઊભા થયા અને તેમાં મતદારો બાજી મારી ગયા. શું એટલે સીધી વાત, વિકાસની વાત એટલા માટે ચાલી શકે એમ નહોતી કે 4 વર્ષમાં લોકોએ તો સીધું પોતાને જ, સામાન્ય લોકોને તો 2 ટાઈમ ખાવાનું. તમે જો બેંગ્લોરની અંદર હું ગયો હતો, 100 સ્માર્ટ સિટીની વાત કરી છે, એટલે એ જ કહું, સ્માર્ટ સિટી તો એક બાજુ રહ્યું. તમે, હું બેંગ્લોર ગયો હતો તો બેંગ્લોરની સરકારે ત્યાં ઇન્દિરા કેન્ટીન ચાલુ કરી છે. માનો કે અત્યારે બેંગ્લોરમાં કંઈક 200-300 જેટલી છે વોર્ડ વાઇઝ. તો અહીંયા આપણા ત્યાં પણ અન્નપૂર્ણા યોજના ચાલે છે? નથી નથી, તમારી ભૂલ થાય છે. એ જે યોજના છે તો સ્કિલ મજૂરો સુથારો માત્ર શ્રમિકો માટે, શ્રમિકો માટે એ પાછા નોંધાયેલા હોવા જોઈએ. નોંધાવવાની પ્રક્રિયા એટલી બધી પેલી છે અને એ તો પછી ભારત સરકારની જે ગ્રાન્ટો વર્ષો સુધી વપરાયેલી નહોતી એને હમણાં 6-12 મહિના પહેલાં એ કરવામાં આવ્યું, પણ એની જટિલ પ્રક્રિયા એટલી છે કે એમાં તો કોઈ 25% લાભ નથી લઈ શકતા અને એ તો ખાતર એને કારણે કદાચ મોટે ભાગે આપણને ખાલીખમ જોવા મળે. અને એમાં એ સિસ્ટમ અત્યારે ત્યાં તો શું છે આ કર્ણાટકમાં કે ભાઈ કોઈ પણ, તમે હું કરોડપતિ માણસ જાય 10 રૂપિયાની અંદર મેં જોયું એને આધાર કાર્ડનો પુરાવો કે કંઈ આપવું પડે? ના, કર્ણાટકમાં કશું જ આધાર કશું, હું કોઈ પણ જઈને લઈ, ના હું ગયો હતો તો 10 રૂપિયામાં તમને આટલા બધા રાઈસ, તમારું પેટ ભરાઈ જાય એટલું 10 રૂપિયામાં એ લોકો આપે. અલગ અલગ રોજ જુદા જુદા પ્રકારે રાઈસ ને પેલી દાળ હોય, એની સાથે અથાણું હોય, પાણી પીવાની, પાણી પણ તેનું સ્થાનિક મેનુ હોય તે પ્રમાણે, સ્થાનિક મેનુ એ પ્રમાણે એ પહેલાં જઈ લઈ લીધા બેને કરેલી ત્યાં તામિલનાડુ અમ્મા કેન્ટીન કરીને. તો લોકોને, સામાન્ય લોકોને જે વસ્તુની જરૂર હોય ખાવા પીવાની ને પેટ્રોલ, તમે નોકરી આવતા હો તો એમ થાય કે ભાઈ ઓછું બળે તો ભાવ હોય તો સારું. હવે એ બધા વચનો આમાં તકલીફ એ હતી, કોંગ્રેસ તો કોઈ વચનો આપતી જ નહોતી, એટલે કોંગ્રેસનો તો માનો કે ગઈ સરકાર કે એના ભૂલોને કારણે. પણ ભાજપે જે ઉત્સાહથી જે વચનો આપેલા હતા, ખાસ કરી નરેન્દ્રભાઈ દામોદર મોદીએ જે વચનો આપ્યા એનો એક પણ અમલ ન થયો, એટલે લોકોમાં હતાશા આવીને હતાશાનું પરિણામ આ આવ્યું. અને બીજું કે નો વચનો પૂરા કરીને ઉલટાનું પરિસ્થિતિ આર્થિક તો એનાથી બગાડી. તમે 2 ગવર્નર બદલાઈ જાય તમે જોવા જાવ તો ભ્રષ્ટાચારના આક્ષેપો એટલા જ થયા હતા ગુજરાતની અંદર. જો ભ્રષ્ટાચારના આક્ષેપ ન થયા હોત તો આનંદીબેનને શું કામ કાઢવા પડત? અને એ જ હવે તમે જે વાત કરો, જો સરકાર બહુમતી છે, હું તો એમ કહું છું કે આ ગવર્નરનો રોલ મોટો હોય છે. જો 2-4 સીટનો ફેર હશે તો આ ગવર્નર પોતાની સત્તાનો ઉપયોગ, જેમ કર્ણાટકમાં વજુભાઈ વાળા વખતે થયું હતું. અને હું તો કહું છું કોંગ્રેસની સરકારની અંદર એ ગવર્નરનો ગેરઉપયોગ થતો હતો. ગવર્નર જે તે પક્ષના એજન્ટ જ ગણાય છે આજે, આપણે કડવું સત્ય છે. અચ્છા, જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ, મધ્યપ્રદેશમાં કદાચ કહી શકાય કે હવે જે સૌથી મહત્વપૂર્ણ આપણે કહીએ કે જે દળો છે હવે ગવર્નરની ગવર્નર રોલ મેઇન આવશે. તમે જો 111 હોય તો ગવર્નર એમ કહી શકે ભાઈ સૌથી મોટી પાર્ટી નું વાપું. બીજી બાજુ 108-11 ટેકો આપે તો ગવર્નર ના પણ પાડી શકે કે ના મારે તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ને આપું ગવર્નર ની. અગાઉ તો ગોવામાં આ પ્રમાણે થયું કે ભારતીય જનતા પાર્ટી, એ જ કહું છું, કર્ણાટકમાં જ થયેલું હતું. કર્ણાટકમાં વજુભાઈ વાળાને સામે લોકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પછી એને સરકાર બનાવવાની સૂચના આપવી પડી. તો એ જ મારો કહેવાનો અર્થ એમ છે કે ત્યાં આનંદીબેન પટેલ ગવર્નર, એને મૂકવામાં 12 મહિના પહેલાં મૂકવાનું કારણ જ એ હતું કે ભાઈ ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગવર્નર એવો જ હોય કે જે પોતાને હાયા કર્યા. જમ્મુ કાશ્મીરના ગવર્નરે તો કહ્યું નહીં કે મારી ઉપર દબાણ હતું એટલે મારા રાતોરાત કરવું પડ્યું. તો ગવર્નરનો રોલ હવે મોટો, આમાં જ્યારે આવી 2-4 સીટનો ફેર હશે ત્યારે સરકારને, સામાન્ય જનતા તો એવું માને છે કે જે ગવર્નરનું પદ હોય, સ્પીકરનું પદ હોય, એ એક પ્રકારે ન્યુટ્રલ ભૂમિકા બજાવતું હોય છે. એ તો સાહેબ આ દેશની કમનસીબી છે કે અંગ્રેજો ગયા પણ અંગ્રેજોના વંશદાલો જેવા આ ગવર્નર સિસ્ટમને, રાજ્યસભાના સભ્યોની સિસ્ટમની, રાજ્યસભાને તમે જો ગવર્નરની જેમ જ રાજ્યસભાના સભ્યોનું છે કે રાજ્યસભાના મેમ્બરોની પાછળ એક આદર્શ એવો હતો કે ભાઈ સામ પિત્રોડા વાયક કે અલગ કે અત્યંત પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો હોય કે અત્યંત પ્રતિષ્ઠિત સોશિયલ વર્કર હોય, અત્યંત પ્રતિષ્ઠિત એન્જિનિયર હોય જેને આવા હજારો પુલ બાંધા હોય, તો એ લોકોના જ્ઞાન એ કોઈ ચૂંટણીમાં ઊભા ન રહી શકે કે જીતી ન શકે, એટલે એને નોમિનેટ કરી અથવા તો એને મોકલી રાજ્યમાંથી અને તમે રાજ્યસભામાં લાવો. હવે આ એક એવું પદ કે જે બીજે ક્યાંય જો ના ચાલી શકતું હોય તો પછી તેને, અને હવે ગવર્નરના લેવલ તો એટલા બધા ઉતરી ગયા છે ગવર્નરના કે તમે જેની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હોય અથવા તો ડોસા ડગલા થઈ ગયા હોય કે જેને નડી ન શકે આપ
પણ એવા લોકોને જો કલ્યાણસિંહ ત્યાં બે વાર પાર્ટી છોડી હતી ને ત્યાં ઉત્તર પ્રદેશમાં હારી ગયેલા હતા, વજુભાઈ વાળાને કાઢવા હતા અને આનંદીબેન ઉપર ભ્રષ્ટાચાર આક્ષેપ હતા, તો ગવર્નરના પદનું સાવ જે ગરિમા હોવી જોઈએ એ તો કોંગ્રેસે એનો ગેરઉપયોગ તો એને વિશે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપેલા છે. મારો કહેવાનો બદલે એમ છે કે કોંગ્રેસે જે ગેરઉપયોગ કરેલા હતા એ ભાજપે સુધારવાની જરૂર હતી, કે ભાજપે માનો કે ગવર્નરને કોઈ વૈજ્ઞાનિકને મૂકવાની જરૂર હતી, જેમ તમે અબ્દુલ કલામને પહેલી વાર રાષ્ટ્રપતિ બનાવ્યા તો એના વિશે કોઈને કોઈ સવાલ જ ઉભો ન થાય એટલો વિદ્વાન માણસ. તો તમે ગવર્નરની એક વ્યાખ્યા બાંધો, સર્વસંમતિ બને, હા સર, અને ગવર્નરનું એક લેવલ બાંધો કે ભાઈ વૈજ્ઞાનિક હોય, કોઈ ટેકનોક્રેટ હોય, તો લોકોને એની ઉપર વિશ્વાસ બેસે, કોઈ જે તે પક્ષનો એજન્ટ ન બની જાય. આ તો અત્યારે તો જ્યારે ચૂંટણી આવતા પહેલાં તમે આનંદીબેનને મધ્યપ્રદેશમાં મૂકવાનું કારણ શું, એટલા વિવાદાસ્પદ હતા તો એને ગવર્નરમાં મૂકવાની વાત હતી. એટલે એ આખું પદ જ ખોટું છે, જેમ રાજ્યસભાના સભ્યોનું આખી સિસ્ટમ. ચાલો બિલકુલ આજ મુદ્દા પર આગળ પણ આપણે વાત કરીએ. છેલ્લા જે અપડેટ આપણી પાસે આવ્યા છે તે આપણે જણાવી દઈએ. મધ્યપ્રદેશની જો વાત કરવામાં આવે તો કુલ મળીને 230 સીટ છે અને આ 230 સીટમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ કહી શકાય કે પેરેલલ ચાલી રહી છે. ભાજપ છે તે 110 સીટ ઉપર આગળ છે, કોંગ્રેસ છે 109 સીટ ઉપર, 108 સીટ ઉપર અને અન્ય છે તે 11 સીટ ઉપર. એટલે જે અપક્ષ છે તેના ઉપર અત્યારે ધારો મદાર રહેશે. મહત્વપૂર્ણ છે કે ત્યાં હવે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને અન્ય જે સ્થાનિક પક્ષો છે કે અપક્ષ ઉમેદવાર છે તેની પણ બોલબાલા રહેશે, તડજોડની રાજનીતિ પણ જોવા મળશે અને ફરી એકવાર કદાચ જે કહેવાય છે કે અંડર ટેબલ કવરની જે વહેંચણી છે એ પણ કદાચ શરૂ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા. શરૂ થયો હતો અને સુનામીના રૂપમાં મધ્ય ભારતની અંદર આ જે વાવાઝોડું ફૂંકાયું છે એમાં ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે. આ એકદમ ક્લિયર ને કટ મેસેજ પોસ્ટર બોય નરેન્દ્ર મોદીને મધ્ય ભારતના નાગરિકોએ આપેલો છે અને કિસાનોની જે હત્યા કરવામાં આવી હતી, ગોળીએ દેવામાં આવ્યા હતા, કિસાનોને જે દિલ્હીમાં પોતાની માગ લઈને ગયેલા એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, રોજગારીની જે સમસ્યા છે અને ખોટા ખોટા જે વચનો આપ્યા, એ ગોબેલસી પ્રચારનો અંત મધ્ય ગુજરાતની જનતાએ લાવી દીધો છે. આ એકદમ ક્લિયર મેસેજ છે લોકસભા 2019 માટે. તો મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના ખેમામાં અત્યારે જે ઉત્સાહનો દોરી સંચાર થયો છે કેમ ન હોય, કારણ કે જે પ્રમાણે તેમણે મહેનત કરી છે રાજસ્થાનમાં, તેઓનો જે દાવો હતો કે ફરી એકવાર અમે સત્તા ઉપર આવીશું ને એ હવે ક્યાંક કરી બતાવવાનું હોય તેવું બહુ જ સ્પષ્ટ લાગી રહ્યું છે. છત્તીસગઢમાં તો ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે. અત્યાર સુધીની જે ઘણી બધી યોજનાઓ રમણસિંહ લઈને આવ્યા છે તેવો ભારતીય જનતા પાર્ટીનો દાવો હતો, પરંતુ કદાચ આ યોજના ત્યાંના મતદાતા સુધી પહોંચી શકી નથી, અથવા તો પછી આ યોજનાથી હવે તેઓ ઊભ આવી ગયા છે. ત્યારે ફરી એકવાર ચર્ચાનો દોર આગળ વધારીએ. જે પ્રમાણે આપણી ચર્ચા ચાલી રહી છે કિશોરભાઈ, હવે આપણે વાત કરીશું રાજસ્થાનની. 199 કુલ સીટ કે જ્યાં મતદાન થયું હતું, 72 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ અને તેનું એલાયન્સ તો 102 સીટ, એટલે સ્પષ્ટ બહુમતી હવે રાજસ્થાનમાં જોવા મળી રહી છે. તો ક્યાંક લાગી રહ્યું છે કે જે વસુંધરા રાજેનો જે સ્વભાવ હતો ને ખાસ કરીને જે મતદાતાઓ છે અથવા તો જે સ્થાનિકો છે, નાગરિકો છે, તેની પ્રત્યે જો વાત કરવામાં આવે તો એક પ્રકારનો જે રેપો બિલ્ડ થવો જોઈએ તે નહોતો અને તેનું કારણ પણ અત્યારે વસુંધરા રાજેની સરકાર છે તે રાજસ્થાનમાંથી જઈ રહી છે. શું માનવું છે આપનું? બેને પોતે રાજી પરિવારમાંથી આવે છે અને એક એની એની રહેણી કહેણી કે એની જે આભા છે કે એ પોતાની વારસામાં પણ મળ્યું, વારસામાં મળ્યું છે અને પોતાની રીતે જ કામ કરવા ટેવાયેલા છે, એટલે એને તો પ્રજાની વાત તો જવા દે. કહેવાય છે કે કદી એ સર્કિટ હાઉસ પણ નથી ગયા, આ નથી ગયા કોઈ પણ મીટિંગ માટે. એ પોતાની સ્ટાઇલથી પોતાને ઠીક લાગે, પોતાના ટેકેદારો કે પોતાના ગમા અણગમા મુજબ જ વહીવટ ચલાવતા હતા. ઇવન ભાજપના જે ટોચના નેતા કહેવા એમાં પણ એને ગાંઠતા નહોતા. અમિત શાહ સાથે પણ ક્યાંક ટ્યુનિંગ હોવું જોઈએ, અને 6-12 મહિના પહેલાં તો એને બદલાવા સુધીની વાત થયેલી. પણ જો એને બદલાવાની વાત આવે તો એક એવા પણ સમાચાર આવેલા હતા કે એ પોતાના 50 કે 70 જેટલા ધારાસભ્યોને લઈ અને સરકારને નુકસાન કરાવી શકે એવી ભીતિ લાગતા ભાજપે ન છૂટકે એને ચાલુ રાખવા પડ્યા અને એનું પરિણામ અને ટિકિટની વહેંચણી સમયે પણ આપ છાપામાં કે ન્યૂઝ ટીવી ન્યૂઝમાં બધે આવતું હતું કે ભાઈ અમિત શાહ અને વસુંધરાબેન વિશે ટિકિટોની ફાળવણીમાં ખૂબ જ મતભેદ ચાલી રહ્યા છે, એટલે એ બધાની અસર ને એના એ તો હતું જ લોકલનું. પણ સૌથી વધુ મેં કહ્યું ને કે ભાઈ આ
જે નરેન્દ્રભાઈ મોદીએ જે લોકોને સીધા સ્પર્શતા વચનો આપેલા હતા એનો તો ત્યાં કોઈ અમલ જ નથી થયો, એટલે એ પણ રોષ ભેગો ભર્યો અને રોષના પરિણામે આ રિઝલ્ટ બતાવી રહ્યા છે. અત્યારે માનો કે જે રુઝાન આવેલા પેલા એક્ઝિટ પોલ હતા એ મુજબ કદાચ નથી કે જંગી બહુમતી મળે, પણ અત્યારે જે રીતે આવ્યું છે એનાથી તો ભાજપને તો ગંભીર નુકસાન 2019 સંદર્ભમાં તો ચોક્કસ છે. અને સીધી નરેન્દ્ર દામોદર મોદીની પર્સનાલિટી ઉપર આ એક ડાઘલ કહેવાય કે ભાઈ એને જ પોતે ચૂંટણી તંત્ર હાથમાં રાખેલું હતું, એણે જ બધું પોતાના હાથમાં અમિત શાહે લીધેલું હતું, અને છતાં જો આ આવે સેન્ટ્રલમાં તમારી સરકાર હોય અને છતાં જો આ રિઝલ્ટ આવે તો સીધી વાત છે કે ડાયરેક્ટ એ બેને આખા દેશમાં તમે જુઓ પાર્ટીમાં જુઓ તો આ બે વ્યક્તિ સિવાય ત્રીજા કોઈનું અસ્તિત્વ નથી. ભાજપની કેન્દ્ર સરકાર હોય તો એમાં કોઈ મંત્રીનું નહોતું. અહીંયા ગુજરાતની અંદર પણ મેં જોયું રિપોર્ટિંગ સમયે કે મંત્રીઓની કોઈ વેલ્યુ નથી હોતી, એટલે એની સ્ટાઇલ મુજબ એ લોકો કામ કરે એનો પ્રજાએ અડધો એ પણ જવાબ છે આમાં કે ભાઈ આ દેશની અંદર તમે એક હતું સત્તા કે વ્યક્તિવાદી તમે ચલાવી ન શકો, કેમ કે 4,000 કરોડના ખર્ચે પોતાનું બ્રાન્ડ ઇમેજ કરવા માટે થઈને જો જાહેર ખબરના કે બીજા બધા સોશિયલ મીડિયામાં ખર્ચા થતા હોય તો એ લોકોને તો એ ગરીબ પ્રજાને તો એને નસમાં દુખાવો થશે જ અને એનું પરિણામ તમને દેખાશે જ. હા, એટલું ખરું કે આ વખતે કોંગ્રેસના રાહુલ ગાંધી મેચ્યોર્ડ થઈ ગયા એનું આ પરિણામ છે. અને કોંગ્રેસની કંઈ ત્યાં કોઈ એવી નેતાગીરી ખાસ કરીને કિશોરભાઈ એવું કહી શકાય કે રાહુલ ગાંધીમાં અથવા તો કોંગ્રેસમાં આ પ્રમાણે અંદર અંદર વિખવાદનો આ વખતે અભાવ જોવા મળ્યો, એક ટ્યુનિંગથી કામ કર્યું. કારણ કે રાજસ્થાનની જો વાત કરીએ તો ભલે મુખ્યમંત્રી અશોક ગેહલોત બને કે સચિન પાયલોટ બને, પણ ક્યાંય અંદર અંદર કોઈ ડખા હોય અથવા તો કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય અને બંને બાજુબાજુમાં ના બેઠા હોય એવું ક્યાંય આપણને જોવા મળ્યું નથી. એ રાહુલ ગાંધીએ આ વખતે બરાબર એને ખબર હતી કે પ્રજાનો રોષ આ સરકાર સામે છે, એનો લાભ લેવો હશે તો ડિસિપ્લિન રાખવી પડશે, એટલે એને બરાબર ધ્યાન રાખવું અને આ બંનેને અશોક ગેહલોત અને સચિન પાયલોટને બંનેને કંટ્રોલમાં રાખ્યા. અને એ આ વાત પણ સાચી છે કે એને યુનિટી જાળવી રાખી. સવાલ હવે જો આટલી બહુમતી બહુ ઓછી બહુમતી હશે તો હું એમ માનું છું કે મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોતની પસંદગી પહેલી એટલા માટે કરવામાં આવે કે એને પહેલાં 5 સરકાર ચલાવી છે અને અનુભવ મેચ્યોરિટી છે. સચિન હવે યુવા તરીકે જો વાત આવશે તો સચિન પાયલોટ પણ આ જોખમ એટલા માટે કોંગ્રેસ નહીં ખેડે કે હજી જો 130 સીટો આવી હોત કે 20 સીટો તો કદાચ જોખમ ખેડે કે ભાઈ કોઈ મુશ્કેલી નથી કે ભાઈ એમાંથી 2-5 આઘા પાછા થઈ શકે. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે 102 છે, માનો કે ઇમેચ્યોર કે સચિન પાયલોટને મૂકે અને બીજા 5-25 ખડી જાય 6 મહિનામાં તકલીફ, એ તો એટલે કદાચ અશોક ગેહલોતને એના એના એક પ્રબળ દાવેદાર તરીકે અશોક ગેહલોત ઉપર સર્વસંમતિ સધાઈ હોય માનો છો. અને એની છાપ ત્યાં સારી જ હતી તો ગયા વખતે જે ચૂંટણી હાર્યા એમાં એક કારણ એવું પણ હતું મેં સાંભળ્યું હતું રાજસ્થાનના માણસો પાસે કે જે દારૂબંધી ત્યાં 8 વાગ્યા પછી પીવાની પહેલાં છૂટ હતી, અશોક ગેહલોત પોતે થોડા દારૂબંધીના હિમાયતી એટલે એને 8 વાગ્યા પછી એકદમ કડક રીતે બંધ કરાઈ દીધું. એના કારણે ત્યાંની પ્રજા એકદમ નારાજ થઈ ગયેલી. જો વસુંધરાજે આવ્યા રોજ જોવા મળ્યો તો એને તો વસુંધરાજે તો પહેલા જ ધરા કે દારૂબંધીને છૂટાયું, એમ તો એ પોતે પીએ છે એની વાત આપણે જવા દઈએ, પણ એને પ્રજાને ખૂબ જ દારૂની છૂટ આપી દીધી. એના પરિણામે કેટલોક વર્ગ ત્યાં એટલો બધો મોટો છે કે એને અસર એક મુદ્દો આ પણ હતો ત્યારે ગઈ વખત ચૂંટણી મારવા વખતે. મધ્યપ્રદેશની જો વાત કરવામાં આવે કિશોરભાઈ એ જાણવું છે કે કોંગ્રેસે અહીંયા પણ એવા જ બે જાણીતા છે, દિગ્વિજયસિંહ આ વખતે ક્યાંક કહી શકાય કે એટલા લાઇમલાઇટમાં નહોતા, પરંતુ કમલનાથ અને જ્યોતિરાદિત્ય એટલે અહીંયા પણ જે પ્રમાણે વાત કરી સચિન પાયલટ યુવા નેતા, અહીંયા વાત કરીએ તો જ્યોતિરાદિત્ય એ યુવા નેતા તરીકે ગણીએ, અને પીડ નેતા તરીકે જો કરવામાં આવે તો ત્યાં જે પ્રમાણે અશોક ગેહલોત હતા રાજસ્થાનમાં, અને તેવી જ રીતે મધ્યપ્રદેશની વાત કરીએ તો કમલનાથ હતા, અને અહીંયા પણ એ જ પ્રકારે ડિસિપ્લિનની ભાવના જોવા મળી. શું કહેશો? ના, એટલે મધ્યપ્રદેશની અંદર તો જ્યોતિરાવ સિંધિયા તો પોતે રાજી કુટુંબમાંથી આવે છે અને એની આખી આભા ત્યાં છે. એની પોતે એની મેં સ્પીચ પણ સાંભળી છે ત્યાં દિલ્હીમાં, એ હોશિયાર છે. અને કદાચ માનો કે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવાની વાત આવે તો હું એમ માનું છું કે રાહુલ ગાંધી સંસદમાં પણ એક્ટિવ રોલ તેમનો જોવા મળતો હોય છે. જ્યારે યુપીની સરકારમાં મિનિસ્ટર હતા ત્યારે એક બે અહીંયા પોસ્ટ ઓફિસના ઉદઘાટનમાં કે બીજા કાર્યક્રમ માટે આવેલા અને એને જે કોંગ્રેસમાં હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં જે હાઈલી ઇન્ટેલિજન્ટ પૂર્વક જવાબો જે આપેલા હતા એ મેં સાંભળેલા છે. એટલે કદાચ માનો કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર બનાવવાનું આવે તો રાહુલ ગાંધી હિંમત કરે તો જ્યોતિરાવ સિંધિયાને જો બનાવશે તો એ લાંબે ગાળે ત્યાં એકદમ એની ઇમેજ એટલી બધી સારી છે ત્યાં કે એનો પ્રભાવ પડવાનો જ. કમલનાથ કમલનાથની રીતે, કેમ કે કમલનાથ ભૂતકાળમાં આ પેલી એશિયન ગેમ વખતે ને બધા થોડા વિવાદાસ્પદ થઈ ગયેલા, નો ડાઉટ કે એની અમુક પોકેટની અંદર ત્યાં મધ્યપ્રદેશમાં એનું વર્ચસ્વ છે, પણ હું એમ માનું છું કે રાહુલ ગાંધી આ પ્રયોગ કરશે નવો. કેમ કે એને જેમ મોદી સાહેબ અલગ અલગ 5-5 વર્ષે બદલી નાખીને જે રીતે બીજી ઉમેદવારોને આગળ કરતા આવ્યા છે
એમ કદાચ આમાં જ્યોતિરાવ સિંધિયાને મુખ્યમંત્રી બનાવશે તો એ કોંગ્રેસ માટે તો સારી જ વાત રહેવાની છે. કિશોરભાઈ, જે પ્રમાણે આપણે વાત કરી સચિન પાયલોટની, વાત કરી સચિન પાયલોટ કદાચ જો ઓછી સીટ આવે છે એટલે કે મેજોરિટીની આસપાસ આવે છે તો કદાચ મુખ્યમંત્રી ના બને, પરંતુ એક વક્તા તરીકે જો વાત કરવામાં આવે તો સચિન પાયલોટમાં પણ એ પીઢતા આપણને જોવા મળે છે, મેજોરિટી જોવા મળે છે, અને એક આપણને લેવલ લાગે કે હા આ આ મુદ્દાને લઈને તેઓ બહુ જ સ્પષ્ટ છે. શું કહે છે? ના, એ હોશિયાર છે, એમાં બે મત નથી, પણ જે આપે કીધું એમ બહુમતી બહુ ઓછી હશે તો લીડરશિપના પ્રશ્નો થઈ, લીડરશિપ પ્રશ્નો. પણ એવું બને કે પછી એને રાજ્યસભામાં મોકલીને દિલ્હીમાં એનો ઉપયોગ નેશનલ લેવલે કરે એવું બને, કેમ કે બેને એક સાથે તો રાખી શકાશે નહીં, કેમ કે પર્સનાલિટી ક્લેશ બધે સામાન્ય છે. અશોક ગેહલોત હોય કે સચિન પાયલોટ હોય તો એ પર્સનાલિટી ક્લેશ ન થાય એટલે એને કદાચ રાજ્યસભામાં લઈ જાય ને ત્યાં દિલ્હીમાં કોઈ મોટી જવાબદારી સોંપે નેશનલ લેવલની, એવું બને. પણ અત્યારે જો તો એવું લાગે છે કે ઓછી સીટોની અંદર તો અશોક ગેહલોત જ સંભાળી શકે, કેમ કે જો બાજપાઈજી હતા એ 1416 પક્ષોને સાચવી શકતા હતા, મોદી સાહેબ આવ્યા પછી એની કામ કરવાની પદ્ધતિને કારણે શિવસેનામાં નારાજગી જોવા મળી રહી છે, કુંવર ચંદ્રાબાબુ નાયડુ છૂટા પડી ગયા, ગયા ઇવન ટીઆરએસ વાળા એનાથી નારાજ જ હતા. ચંદ્રશેખરે કઈ ભાજપારે સમાધાન ક્યાં કહ્યું, એ તેને પોતાની સાથે, એટલે એ આખી એક પેલો મુદ્દો ઉભો થાય. એટલે મને એમ લાગે છે કે એ તો એને ત્યાં કાં તો દિલ્હી લઈ જવા પડે, એ સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહે. ચલો, બિલકુલ. એટલે એક બાબત અહીંયા બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કે જે પાંચ રાજ્યોના પરિણામ જાહેર થવાની તૈયારી છે, જે પ્રમાણે આ રુઝાના સામે આવી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો આ એક મહત્વના સમાચાર રાજસ્થાનથી આવ્યા છે. જે પ્રમાણે વસુંધરા રાજે તેઓ જારના પાટણથી જીત્યા છે તો ટોંક બેઠક પરથી સચિન પાયલોટે જીત હાંસલ કરી છે. મહત્વપૂર્ણ સમાચાર, સરદારપુરા બેઠક પરથી અશોક ગેહલોત પણ જીતી ગયા છે. એટલે આ તમામ જે વીવીઆઈપી નેતાઓ કયા એમણે જીત હાંસલ કરી છે. જાલરા પાટણથી વસુંધરા રાજેની જીત, ભારતીય જનતા પાર્ટીના હાલના મુખ્યમંત્રી, અને ટોંક બેઠક પરથી સચિન પાયલોટની જીત થઈ છે યુવા નેતા કોંગ્રેસ, અને તેવી જ રીતે પીઢ નેતા એવા સરદારપુરા બેઠક પરથી અશોક ગેહલોતે પણ જીત હાંસલ કરી લીધી છે. એટલે કહી શકાય કે વીવીઆઈપી સીટમાંથી આ ત્રણે ત્રણ જે પ્રબળ દાવેદાર મુખ્યમંત્રીના માનવામાં આવે છે તે ત્રણે ત્રણ જીતી ગયા છે. કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો આ વખતે જે પ્રમાણે બાજી મારી છે રાજસ્થાનમાં, એ જ બાબત કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની ક્યાંક ચૂંક જોવા મળી છે અને તેની સીધી જ અસર કોંગ્રેસના વિજય કૂચ તરફ આગળ વધી રહી છે. તો આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા બદલ જે પ્રમાણે કિશોરભાઈ અહીંયા ઉપસ્થિત રહ્યા, આપે જે સચોટ માહિતી આપી, આપના જે અનુભવનું તારણ કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, લોકશાહીનો જે જંગ છે તે આજે સમગ્ર દિવસ દરમિયાન સતત ચાલુ રહેશે. હાલ અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.